નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શો માં આપનું સ્વાગત છે. કુદરતી આપત્તિ એવા ભૂકંપે તુર્કી અને સીરિયામાં મોટી તબાહી સર્જી છે, જેમાં એક પછી એક ખતરનાક અને શક્તિશાળી ભૂકંપના આંચકાથી લોકોની હાલત કફોડી થઈ ગઈ છે અને ત્યાં એટલી હદે તબાહી મચી ગઈ છે કે આ ભૂકંપમાં બંને દેશોમાં અત્યાર સુધીમાં લગભગ 4,000 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અને હું કહેવાઈ રહ્યું છે કે તુર્કીમાં 100 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે, અને એ પણ એક નહીં પરંતુ 3-3. અને તુર્કીમાં એક જ દિવસમાં આવેલા 3 ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે આ દુર્ઘટના બાદ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દેશમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે, જેમાં 12 ફેબ્રુઆરીના સૂર્યાસ્ત સુધી દેશ અને વિદેશમાં આપણા દૂતાવાસોમાં અમારો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે તેવું જણાવ્યું છે. તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલ પ્રમાણે સોમવારે તુર્કી અને સીરિયાના લોકોએ જોયેલી તબાહીનું દ્રશ્ય દાયકાઓ સુધી દર્દ આપી રહ્યું છે. અહીંયા ભૂકંપના કારણે ભયંકર તબાહી ચાલી રહી છે. બંને દેશોના અત્યાર સુધીમાં 4,000 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 15,000થી વધુ લોકો ઘાયલ થયા છે. અને આ ભૂકંપની તીવ્રતા 7.8ની હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે હજારો ઇમારતો પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. તુર્કીના પ્રશાસનનું કહેવું છે કે અત્યાર સુધીમાં 5,606 ઇમારતો ધરાશાયી થઈ છે. તબાહીનું આ દ્રશ્ય સીરિયામાં પણ જોવા મળ્યું છે. જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ 77 આફ્ટર શોક આવ્યા હતા, અને આમાંથી એક આંચકો 7.5ની તીવ્રતાનો હતો, જ્યારે 3 આંચકાની તીવ્રતા 6.0થી વધુ હતી તેવું સામે આવ્યું છે. અને આ સાથે જ તમને વધુમાં જાણકારી આપી દઈએ કે ખબરો પ્રમાણે તુર્કીમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ બપોર બાદ 7.6ની તીવ્રતાનો વધુ એક આફ્ટર શોક આવ્યો હતો. આ ઉપરાંત પણ સાંજે 3જી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે તેની તીવ્રતા 6 રહી હતી, જે અત્યાર સુધીની 3માં સૌથી ઓછી હતી. હવે નિષ્ણાંતોએ તુર્કીને લઈને ગંભીર ચેતવણી પણ જાહેર કરી છે. જો કે તુર્કીમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહીને જોતા ભારત સરકારે NDRFની ટીમોને ત્યાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય રાહત સામગ્રી અને ડોક્ટરોની ટીમ પણ તુર્કી મોકલવામાં આવી છે. તો રશિયાએ પણ બચાવ માટે 300 સૈનિકોની 10 ટીમ સીરિયા મોકલી છે, અને અમેરિકાથી પણ અમેરિકન ટીમો અને આરોગ્યની ટીમોને ઝડપથી તહેનાત કરવામાં
આવી રહી છે. બીજની ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.